સુરતના કડોદરા ખાતે નગરપાલિકા દ્વારા આજરોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સુરતના કડોદરા નગર અને નગરપાલિકાના ચીફ ઓફિસર મનોજ જયપાલ તથા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અંકુરભાઈ દેસાઈ તેમજ અન્ય નગરસેવકો દ્વારા આજરોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કડોદરા નગરમાં રહીશો સહિત પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। કડોદરા નગર ખાતે આવેલ સાર્વજનિક સ્મશાન ગૃહ ખાતે 100થી પણ વધારે છોડવાઓ રોપી વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી। જી રૂલિંગ, આપનું નામ અને હોદ્દો? અંકુર દેસાઈ, કારોબારી અધ્યક્ષ, કડોદરા નગરપાલિકા। આજે જે પર્યાવરણ દિવસ છે એ નિમિત્તે આપની પ્રતિક્રિયા જણાવશો? આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કડોદરા નગરપાલિકા દ્વારા કોવિડ-19ની મહામારીના કારણે કડોદરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વિવિધ કોમ્પ્લેક્સોના પ્રમુખોને બોલાવી અને કડોદરા નગરપાલિકા દ્વારા એમને વૃક્ષોનું રોપવા માટે એ લોકોને પ્રોત્સાહિત કર્યા હતા, તથા કડોદરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્મશાન ગૃહમાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। અંકુરભાઈ, જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે વન્યજીવો પણ આપણો એક ભાગ છે, જે કેરળમાં જે ઘટના થઈ એને આપણે કઈ રીતે જોશો? ખરેખર કેરળમાં જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને હું એને સખત સબનમવા કરું છું। ઉલ્લેખનીય છે કે 1992 થી સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ વિશ્વમાં પર્યાવરણની જાળવણી તેમજ તેનું સંવર્ધન થાય તેમજ આપણી આજુબાજુની વન્યજીવ નવપલ્લિત થતું રહે છે તે દેશ અને દુનિયા માટે ખૂબ જ મહત્વનું બની રહે છે। ગત દિવસો દરમિયાન કેરળમાં થયેલ હાથણીની દયનીય હત્યા ભલભલાના હૈયા કંપાવી નાખે તેવી ઘટના બનવા પામી હતી। હાલ જ્યારે કોરોના રૂપી મહામારીએ લોકડાઉન દરમિયાન દેશનું જનજીવન ઠપ કરી દીધું છે, ત્યારે વિવિધ ઔદ્યોગિક એકમો તેમજ વાહન વ્યવહારો બંધ રહ્યો હોવાથી દેશમાં પર્યાવરણ શુદ્ધ થવા પામ્યું હતું। પરંતુ કુદરતની વક્રતા જુઓ કે વાતાવરણમાં શુદ્ધ બન્યું હોવા છતાં આપણે સૌ માસ્ક પહેરતા મજબૂર બન્યા છે। પર્યાવરણ અને પ્રકૃતિ હંમેશા પૃથ્વીવાસીઓ માટે જીવનદાયી રહી છે અને રહેશે। આપણે મનુષ્યો વહેલી સવારે પઢોરના સમયે જોઈએ કે પ્રકૃતિ રોજ રોજ નવા સ્વરૂપમાં નવપલ્લિત થતી રહે છે। વહેલી સવારે ખીલેલા રંગબેરંગી ફૂલો અને પંખીઓનો કલરવ મંત્રમુખ કરનારો હોય છે, જેથી પર્યાવરણની જાળવણી આપણી સૌ દેશવાસીઓની નૈતિક જવાબદારી બની ગઈ છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।